નાણાવ તાલુકાના ડૈયર ગામે ગઈ રાત્રે બે યુવાનોએ એક યુવતી અને એક મહિલાને ઢોરમાર મારતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. યુવાનોએ નશાની હાલતમાં મહિલા પાસે બીભત્સ માંગણી પણ કરી હોવાના આક્ષેપો થયા છે. પોરબંદર જિલ્લાના રાણાવ તાલુકાના ડૈયર ગામે રહેતા ડાયા મીણનના ઘરે ગઈકાલે રાત્રે આશીષ બાવન અને પ્રકાશ નામના બે શખ્સોએ આવી ડાયા મીણનની પત્ની સાથે ગાળાગાળી કરી હતી અને આ મહિલા તથા તેમની પુત્રીને ઢોરમાર માર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા માતા પુત્રીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મારું નામ ડાયાભાઈ મીણનભાઈ ખાવડા, રહેવાનું ડૈયર, રાણાવ તાલુકાનું. ગઈકાલે ઘટના 8:30 વાગે આવેલો આશીષ બાવનજી ખાવડા અને પ્રકાશ ગાંગા સાવડા બે આવી દારૂ પી ઇંગ્લિશની બોટલ લઈને ઘરની અંદર આમ ઊભી બે ને બે આમ ભૂંડા હારા મીંડા બોલવા, બાયુને આવી બીભત્સની માંગણી મીંડા કરવા અને મારી ઘરવાળીને મારી છોકરીને મૂંઢ માર માર્યો, ઠીકા પાટું પાણા લાકડી લઈને મારવા આવ્યા, એનો ઇંગ્લિશ દારૂની બોટલ લઈને આવ્યા. એ બારૂનું શૂટિંગ મારી પાસે છે હિન્દી અને જે વિડીયો ઉતારવાનો છે વિડીયો પણ મારી પાસે છે. અને આવી રીતે અમારા છોકરાના બધા આની પહેલાંય એની 8-10 દિવસ પછી મારા મોટાભાઈના છોકરાને મારી નાખવાની ધમકી આપી હતી કે તમને બધાને મારી નાખવી, તમારા ઢોર તમારા હરગાવી દેવાઈ ગયા અને તમને મારી નાખવા, અમને સાહેબ મારી નાખવાની કુટુંબને જાનની ધમકી આપી કે ગમે ત્યારે આજની તો ગમે ત્યારે એક્સિડન્ટમાં કે તમને મારી નાખવા કે બીજા કોઈકને ઊભા કરીને તમને મારી નાખવા, બાકી તમને જીવ એ મારા કાકા મોટા બાપના સેટા છોકરા થાય. આમ કરવાનું મૂળ કારણ સાહેબ છે જે વારંવારની આવે છે, રૂમિયાગીરી કરે છે, બેનું દીકરીઓને કરે ને સારા સબરકા કરે. અમે કહીએ કે ભાઈ તમારી બહેનો એ અમારી બહેનો આવી રીતે શા માટે કરવું જોઈએ, બસ એ તકલીફને કારણે આવું કરે છે. ભાઈ એકનું વિષય છે આશીષ બાવનજી ખાવડા ગામ ડૈયર અને બીજું છે પ્રકાશ ગાંગા સાવડા અને ત્રીજો એનો બાપો હતો એ સાંજે મારો ભાઈ હતો ગાંગા સવદાસ ખાવડા, ગાંગા સવદાસ. આ મામલે ડાયા મીણંદે એવું પણ જણાવ્યું હતું કે આશીષ અને પ્રકાશ નામના બંને શખ્સોએ નશો કરેલી હાલતમાં હાથમાં દારૂની બોટલ લઈ તેમની પત્ની પાસે વારે વારે બીભત્સ માંગણીઓ કરી હતી અને મારી નાખવાની ધમકી પણ આપતા હતા. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.